જિલ્લા પોલીસ મહિલાની છેડતી કરી બળાત્કાર કરવાની કોશિશ કરી હોવાની ઘટના સામે આવી છે મહિલાએ ન્યાય માટે નામદાર હાઈકોર્ટમાં ફરિયાદ કરતા કોર્ટે એક પીએસઆઈ સહિત બે પોલીસ કર્મીઓ સામે તપાસનો આદેશ કરતા જિલ્લા પોલીસ વેડામાં ખળભળાટ મચી જવા પામ્યો છે એક બાજુ સરકાર દ્વારા મહિલા સશક્તિકરણની વાતો કરવામાં આવી રહી છે તો બીજી બાજુ મહિલાઓ પર દિન પ્રતિદિન અત્યાચારમાં વધારો થઈ રહ્યો છે કઠવાને યુપીના ગેંગરેપ મામલે હજુ લોકો આંદોલન કરી રહ્યા છે ત્યારે પોલીસને કલંકિત કરતી ઘટના બનાસકાંઠામાં સામે આવી છે બે માસ અગાઉ ભાભર પોલીસ મથકમાં ફરિયાદ આપવા ગયેલા એક મહિલા સાથે દુઃખદ ઘટના બની છે આ મોંઘીબહેન માડીને તેમના પતિ અને સાસરીઓ દ્વારા ત્રાસ આપવામાં આવતો હતો જેથી તેઓ ભાભર પોલીસ મથકે ફરિયાદ આપવા પહોંચ્યા હતા પરંતુ ફરજ પર હાજર જઈ પીએસઆઈ અને બે પોલીસ કર્મીઓને તેમની ફરિયાદ લેવાના બદલે મોડી સુધી બેસાડી રાખ્યા હતા અને બાદમાં પોલીસ મથકની બાજુમાં આવેલી રૂમમાં ફરિયાદ લેવાના બહાને લઈ જઈ તેની સાથે શારીરિક છેડછાડ કરી હતી અને લાફો મારી મહિલા સાથે જબરજસ્તી કરી બળાત્કાર કરવાની કોશિશ કરતા તેઓ ગભરાઈ ગયા હતા અને બુમાબુમ કરી બહાર દોડી આવી ઘરે જતા રહ્યા હતા બાદમાં તેઓએ જિલ્લા પોલીસ વડા ગાંધીનગર અને વડાપ્રધાન સુધી લેખિત ફરિયાદ કરી હતી પરંતુ તેમ છતાં ત્રણેય કર્મીઓ ના લેતા આખરે તેઓએ ન્યાય માટે નામદાર હાઈકોર્ટમાં ફરિયાદ કરી હતી જેથી નામદાર હાઈકોર્ટ ફરિયાદી મહિલાની છેડતી કરનારે પીએસઆઈ જસવંત ચૌધરી બે પોલીસ કર્મી સોમચંદ પરમાર અને રમેશ ચૌધરી સામે જિલ્લા પોલીસ વડાની તપાસના આદેશ કર્યા છે આ બાબતે પીડિત મહિલાએ જણાવ્યું હતું કે મેં ન્યાય માટે કોર્ટમાં ફરિયાદ કરી છે અને હવે પોલીસ વડા ન્યાય આપે તે માટે હાઈકોર્ટને હુકમ લઈને આવી છું કોજ જ્યારે ભક્ષકો બની જાય ત્યારે ન્યાયની અપેક્ષા કોની પાસે રાખવી તે એક સવાલ છે જો કે આ મામલે પોલીસ વિભાગ કોઈ પણ કેમેરા સામે કાંઈ કહેવાનો ઇનકાર કરી રહ્યા છે ત્યારે હાઈકોર્ટના હુકમ બાદ પણ આ પીડિતા મહિલાને ન્યાય મળે છે કે કેમ તે જોવાનું રહ્યું કેમેરામેન જગદીશ પડિયાર સાથે રાજગજલ લાઈવ ગુજરાત ન્યૂઝ બનાસકાંઠા